અંકલેશ્વર શહેરમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો હતો. 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાઈ રહી છે. હાલ વિવિધ પાર્ટીઓના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે, ત્યારે ગુરુવારના રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અંકલેશ્વર શહેરમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કર્યો હતો. સદર પ્રચાર અભિયાનમાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અંતિમ પડાવ ચાલી રહ્યો છે, કેવો આપને અહેસાસ થઈ રહ્યો છે? અમે જીતવાના છે આ ચૂંટણી. આ ચૂંટણી ભરૂચની અમે જીતવાના છે, એમાં કોઈ બે શંકા નથી. ચૂંટણી જીત્યા બાદ પહેલો કાર્ય આપનું શું હશે? ઇમ્પ્લિમેન્ટ, ભારતનું સંવિધાનનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું. જે ગરીબો આજે મરી રહ્યા છે ભાજપના રાજમાં, એને અમારે બહાર કાઢવા છે. ખેડૂતોના બી પ્રશ્નો છે, ઉદ્યોગોના બી પ્રશ્નો છે, ભારે પ્રશ્ન છે, તમામ પ્રશ્નો. હા, ખેડૂતો, અરે ઉદ્યોગ ચાલતો દેશ છે, મલ્ટીનેશનલ કંપનીઓથી ચાલતો દેશ છે. કોઈ કિસાન દેશ રાખ્યો જ નથી આ લોકોએ, એની સામેની આ લડત છે. અમારે આ દેશનું રાજ બનાવવું છે, દેશના લોકોનું રાજ કરવું છે, એ આ લડત છે. હાલમાં પર્સનલ ટિપ્પણીઓ ઘણી થઈ રહી છે, કાલે પણ પર્સનલ ટિપ્પણીઓ થઈ, કેન્દ્રમાં પણ પર્સનલ ટિપ્પણીઓ થઈ રહી છે, એ બાબતે આપનું શું કહેવું છે? શેની ટિપ્પણી છે? ઘર દીઠ ટિપ્પણી કરી રહ્યા છે, પોતાના પરિવાર પર ટિપ્પણી કરી રહ્યા છે, એવું જે નેતૃત્વ છે એ બાબતે આપનું શું કહેવું છે? આ દેશ બધાનો છે, એમાં શું પરિવારવાદ ક્યાં ચાલવાનો છે? કોઈ પરિવારવાદની અંદર તો લોકો કાલે પરિવાર સેવા કરવા માટે આવતું હોય તો વેલકમ, કોઈ વાંધો નથી. કેમ કે લોકોને જાગૃત બનાવ્યા જ નથી, એટલા માટે જેટલા લોકો જાગૃત છે પરિવારવાદ સાથે આવવું જોઈએ. આ વિસ્તારને, આ દેશને બહાર